દહેગામ તાલુકામાં ગામ્ય અને શહેરી વિસ્તારમાં રોહિતજી ઠાકોર અને તેમના ટેકેદારો રાત્રે મન મૂકીને દાન દક્ષિણા આપીને નવરાત્રીમાં પુણ્ય કમાય છે। ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકામાં છેલ્લા 15 વર્ષથી સ્થાનિક જનતાની સેવા આપતા તાલુકાના તેમજ શહેરના વિસ્તારમાં નવરાત્રીના 10 દિવસ સુધી રાત્રે નવરાત્રી મહોત્સવમાં જઈને ગરબા રસિકો અને આયોજકોને પ્રસાદી રૂપે અને માતાજીના સાનિધ્યમાં કોઈપણ જગ્યાએ નવરાત્રી મહોત્સવ મુલાકાત લે ત્યારે 11,000થી માંડીને 1,00,000 રૂપિયાનું દાન કરીને પુણ્ય કમાય છે। રાત્રે 5 વાગ્યા સુધી તાલુકાના અને શહેર વિસ્તારમાં રોહિતજી પોતાના ઉપનામ ભાષમાશા તરીકે ખ્યાતિ પામેલા છે અને ગઈ રાત્રે દહેગામ તાલુકાના 20 જેટલી નવરાત્રી મહોત્સવ કાર્યક્રમમાં હાજરી આપીને જનતાની સેવા કરવામાં ક્યાંય પાછીપાની કરી નથી। દહેગામ તાલુકાના અંતોલી લાલુજીની મુવાડીથી હાથીજણ બારડોલી કોઠી હિંગરાજની મુવાડી ગમીજ હિલોલ જેવા ગ્રામ્ય વિસ્તારોની નવરાત્રી મુલાકાત લઈને ભરપૂર દાન અર્પણ કર્યું હતું અને દહેગામમાં આવેલ જય અંબે સોસાયટીમાં ભાજપના અગ્રણી આગેવાન બૈજુભાઈ અમીન સાચર ચોકમાં નવરાત્રી મહોત્સવમાં આયોજકોને માતાજીના પ્રસાદી રૂપી મોટો ફાળો આપ્યો હતો અને દહેગામ તાલુકાના શહેરમાં ભામાશાનું નામ પડે એટલે લોકો દોડતા સાચા હૃદયથી તેમને ભેટી પડતા જોવા મળે છે। એટલો દહેગામ તાલુકા અને શહેરમાં રોહિતજી ઠાકોર ભામાશા ઉપર અતૂટ પ્રેમ હોય તેવું દેખાય છે અને તાલુકાના શહેરની જનતા રોહિત તુમ આગે બઢો હમ તુમ્હારે સાથેના નારા બોલાવતા નજરે પડતા હતા। અગરસિંહ ચૌહાણ, ZSTV દહેગામ।